जय हिंद। नमस्कार विद्यार्थी मित्रों, स्वागत छे तमारा बद्दानो समर्पण एजुकेशन हब यूट्यूब चैनल नी अंदर। तो विद्यार्थी मित्रों, लास्ट वीडियो लेक्चर नी अंदर आपणे प्रकरण नंबर एक अपनी आसपासना द्रव्य चेप्टर नी शुरुआत करी हती अने तेनी अंदर थोड़ी बेसिक माहिती जोई हती। आजे आपणे आ वीडियो नी अंदर खूब अगत्यनी चर्चा करवानी छे, जेनी अंदर कोई पण द्रव्य छे अपनी आसपास देखाता जेटला पण द्रव्य तेनी प्रकृति केवी छे, एटले के एनो स्वभाव केवो छे, तेना विषयनो अंदाजो आपणे आ वीडियोनी अंदर मेळवानो प्रयत्न करीशुं। तो आशा राखुं छुं विद्यार्थी मित्रों के तमने आ वीडियोनी अंदर खूब मजा आवशे अने आज वीडियोनी अंदर तमने घणी बधी वस्तु बीजी पण अधर इन्फॉर्मेशन आपवानो पण प्रयत्न करीश। तो चालो शुरू करीए आजनो आ वीडियो, जेनी अंदर आपणे जोवानुं छे द्रव्य पोते केवी प्रकृति धरावे छे, बराबर छे, एटले के द्रव्यनो भौतिक स्वभाव केवो छे, एनी प्रकृति शुं छे, તેના વિશેનો અંદાજો મેળવીશું। તો સૌથી પહેલામાં પહેલા એક વસ્તુ યાદ રાખજો, દ્રવ્ય છે તે કણોનું બનેલું છે। ઘણા બધા વૈજ્ઞાનિકોનો સમૂહ દ્રવ્યને વિશે બે વિચારધારા ધરાવતી હતી। પહેલો એક સમૂહ એવો કહેતો હતો કે ભાઈ દ્રવ્ય જે છે આપણી આજુબાજુ દેખાતા જેટલા પણ દ્રવ્યો છે તેનો જે પહેલો સમૂહ છે તે દ્રવ્ય લાકડાના ટુકડાઓની જેમ સતત છે। કે ભાઈ લાકડાના જેમ જ્યારે ટુકડાઓ કરો છો, બરાબર છે, એ ટુકડાઓની જેમ द्रव्य पण पोते केवू छे, सतत छे, बराबर छे। एटले एक जे आखो समूह हतो ते आवू मान्यता धरावतो हतो, बराबर छे। एटले के द्रव्यना टुकडानी जेम केवा छे, सतत छे, बराबर। द्रव्यना द्रव्य जे छे ते लाकडाना टुकडानी जेम सतत छे। ज्यारे बीजो समूह एवू समजतो हतो के भाई द्रव्य जे छे ते रेतीना कणनी माफक नाना नाना कणोनो बनेलो छे, ક્લિયર। એટલે ઘણા કહે છે કે સતત છે, એટલે કે તમે એને તોડ્યા જ કરો, તોડ્યા જ કરો, તોડ્યા જ કરો, એનો અંત જ નહીં આવશે। અને ઘણા લોકો એવું સમજતા હતા કે ભાઈ જે આપણા રેતીના કણો છે એ રેતીના કણની માફક એ બધા જે દ્રવ્ય છે એ ભાઈ નાના નાના કણોનો બનેલો છે, બરાબર છે। વૈજ્ઞાનિકોના સમૂહ જે છે તે એ રીતના માનતા હતા। એટલે સૌથી પહેલામાં પહેલો જે ભૌતિક સ્વભાવ છે તે આ યાદ રાખવાનો છે કે દ્રવ્ય છે તે શેનું બનેલું જોવા મળે છે આપણને, કણનું જોવા મળે છે, શેનું જોવા મળે છે, કણો, ક્લિયર છે। ચાલો નેક્સ્ટ આગળ આપણે વાત કરીએ, બરાબર છે। એટલે આ બે સ્વભાવ વિશેની વિચારધારા ધરાવતા હતા કે ભાઈ આ લાકડાનો ટુકડો છે, બરાબર છે, એના ટુકડાની જેમ સતત કન્ટિન્યુઅસ જોવા મળે છે, જ્યારે રેતીના ઢગલાની જેમ રેતીની અંદરના જે ટુકડાઓ છે તેની અંદર કેવા છે, નાના નાના ટુકડાઓ દ્વારા આખું દ્રવ્ય જે છે તે બનેલું આપણને જોવા મળે છે। આવું કોણે કીધું ભાઈ? આ બે વૈજ્ઞાનિકોએ। પરંતુ દ્રવ્યના સ્વભાવના બાબતનો નિર્ણય કરીશું કે સતત છે કે તે પછી કણોનો બનેલો છે, સવાલ થાય ને, તો પછી આપણને શું સમજાવવા માંગે છે, સતત છે કે ટુકડાના બનેલા છે? તો કે દ્રવ્યના કણો છે ને તે કેટલાક સૂક્ષ્મ હોય છે। આપણે એક પ્રવૃત્તિ કરીએ એટલે તમને વધારે અંદાજો આવે કે ભાઈ દ્રવ્યના કણો છે, બરાબર છે, તે કણોનું બનેલું છે અને દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા છે, તેના વિશે સમજવા પ્રયત્ન કરીએ। એક બીકરની અંદર આપણે 100 ml જેટલું પાણી લઈ લઈએ, બરાબર છે, 100 ml જેટલું મેં શું લઈ લીધું, પાણી, અને એને પ્રોપર રીતે નોંધ કરી લેજો। હવે એની અંદર હું ધારો કે 50 g જેટલી ખાંડ ઉમેરું છું, બરાબર છે, અને ત્યાર પછી એને મસ્ત મિક્સ કરી દઉં છું। જો દેખાય છે આ મસ્ત મિક્સ કરે છે, ત્યાર પછી ફરી પાછું જ્યારે એને માપવામાં આવે છે તો આ જે દ્રાવણ છે તે 100 ml પર જ આપણને જોવા મળે છે। એક્ઝેક્ટલી કેટલા ઉપર જોવા મળે છે આપણને? 100 ml પર, બરાબર છે। એટલે કે દ્રાવણના સ્તરમાં કોઈ જાતનો વધારો થયો અહીંયા નહીં થયો, બરાબર છે। ત્યાર પછી આપણે જોઈએ તો પાણીના કદની અંદર આપણે 50 g જેટલી ખાંડ નાખી છતાં પણ વધારો કેમ ના થયો? વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધેટ? કે ભાઈ એના કદની અંદર શા માટે વધારો ના થયો, એટલે કે એનું વોલ્યુમ શા માટે ઇન્ક્રીઝ ના થયું, એનું કોઈ રીઝન તો હશે ને કે નહીં હોય? હશે ને? તો ચાલો ફાઇન્ડ કરીએ શું રીઝન છે એનું। તો આપણને બધાને જ ખબર છે ખાંડ જે હતી તે ઘન સ્વરૂપે હતી, બરાબર છે। તો પહેલા તો તમારે મને જણાવવાનું છે કે આ 50 g ખાંડનું થયું શું હશે, શા માટે તે અદ્રશ્ય થઈ ગઈ, ગાયબ થઈ ગઈ, અચાનક ભૂત આવી ગયું, ભૂત ખેંચી ગયું અંદરથી, બરાબર? તો કે ભાઈ દ્રવ્યનું દ્રવ્ય છે તે કણનું બનેલું છે આ સ્વીકારવું ખૂબ જરૂરી છે। કેમ? તો કે ખાંડ જે છે ને ભાઈ, ખાંડ તે આપણી પાસે જે પાણી છે એ પાણીમાં ઓગાળીએ છીએ, શેમાં ઓગાળીએ છીએ? પાણીમાં। અને પાણીના કણો વચ્ચેના ખાલી સ્થાનમાં ખાંડના કણોની ગોઠવણી થઈ જાય છે, બરાબર છે। એટલે તમે અહીં જોઈ શકો છો, દેખાય છે તમને બધાને, મસ્ત એક આકૃતિ બતાવી છે। આ બધા જે પરપોટા છે તે શેના છે? તો કે ભાઈ પાણી છે, છે પાણી, બરાબર છે। અને એની વચ્ચે તમે જોઈ શકો છો કે દરેકે દરેક જગ્યા પર આપણને શું જોવા મળે છે? નાની નાની જગ્યાઓ જોવા મળે છે। તો આ જે જગ્યાઓ છે, બરાબર છે,
એ દરેકે દરેક જગ્યામાં આપણા જે ખાંડના કણો હતા, બરાબર, જે ખાંડના અણુ હતા એ બધા મસ્ત રીતે એકદમ જબરજસ્ત રીતે અહીંયા આગળ શું થઈ જશે, બેસી જશે, બરાબર છે. એટલે એને કારણે ત્યાં આગળ શું જોવા મળ્યું કે આપણું જે પાણીનું લેવલ હતું, કદ હતું, એમાં કોઈ પણ જાતનો આપણને વધારો જોવા મળ્યો નથી. ખ્યાલ આવે છે? એટલે કોઈ પણ જાતનો ત્યાં આગળ આપણને વધારો જોવા મળતો નથી. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ આગળ વધીશું. એટલે ત્યાં આગળ કોઈ પણ જાતની આપણને વધારાનું જે કદ છે તેમાં વધારો જોવા ના મળ્યો. આ ખાંડના ગણો જો મસ્ત બેસી ગયા, જબુકિયા કરતા હે, બરાબર. એટલે મસ્ત ખાંડના અણુઓ જે છે તે ત્યાં આગળ બેસી જાય છે. હવે આપણે નેક્સ્ટ વાત કરીએ તો કે ભાઈ પ્રવૃત્તિની અંદર આપણે એવું સમજીએ કે દ્રવ્યના કણો ખૂબ જ નાના કણોના બનેલા હોય છે. તો એ સમજવા માટે આપણે શું કરીએ તો કે પોટેશિયમ પરમેંગેનેટ જે છે KMnO4 તેને આપણે પાણીમાં નાખશું અને પછી હલાવશું. જુઓ પાણીમાં શું થયું, ચેન્જ થઈ ગયો ને કલર, KMnO4 નો કલર એને પ્રાપ્ત કરી લીધો. હવે એમાંથી થોડુંક અમથું KMnO4 10 ml જેટલું 90 ml જેટલા પાણીની અંદર આપણે નાખી દઈશું તો ત્યાં આગળ શું થયું તો કે ત્યાં પણ જુઓ કલર આપણને પ્રાપ્ત થયો, બરાબર છે. ફરી પાછું એમાંથી 10 ml જેટલું હું દ્રાવણ લઈશ, કેટલું લઈશ 10 ml જેટલું, ફરી પાછું એને પેલા પાણીની અંદર નાખી દઈશ 90 ml ના પાણીમાં, બરાબર. એને ફરી પાછું હું મિક્સ કરીશ, બરાબર. મિક્સ કરીને તમે જોશો તો આ રીતના ઘણા બધા આપણે પાત્ર ભેગા કરી દઈશું, બરાબર છે. તો તમે જોશો છેક સુધી રંગની અંદર કઈ પરિવર્તન આવે છે. જો પહેલાની અંદર શું જોવા મળ્યું આપણને, આ પહેલો જે છે તેની અંદર શું જોવા મળ્યું, ત્યાર પછી આ બીજાની અંદર શું જોવા મળ્યું, ત્રીજામાં, ચોથામાં, કે ભાઈ જેમ જેમ આપણે શું કરતા જઈશું દ્રાવણને લેતા જઈશું તેમ તેમ શું થતું જાય છે તો કે એના દ્રાવણની જે ઇન્ટેન્સિટી છે, રંગની જે ઇન્ટેન્સિટી છે, એ રંગની ઇન્ટેન્સિટીમાં શું આવે છે, ફેરફાર આવે છે. રંગની જે ઇન્ટેન્સિટી છે ઇન્ટેન્સિટીમાં શું આવે છે, ફેરફાર આવે છે. અને તમે જોઈ શકો છો કે ભાઈ પાણી છે તે હજુ સુધી રંગીન રહ્યું, તો કે હા ભાઈ રહ્યું. કેમ રહ્યું તો કે ભાઈ ત્યાં આગળ આપણે KMnO4 નું દ્રાવણ ને બધું નાખ્યું, ક્લિયર છે. એટલા માટે દ્રાવણ છે તે કેવું રહી છે, કન્ટિન્યુઅસ રંગીન રહેલું આપણને જોવા મળે છે. કેવું જોવા મળે છે, રંગીન રહેલું આપણને જોવા મળે છે. તો આમ દ્રાવણનો રંગ ધીરે ધીરે કેવો થતો જાય છે, આછો થતો ગયેલો આપણને જોવા મળશે, બરાબર છે. હવે આપણે અહીંયા આગળ ચેક કરીએ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આ જે દ્રાવણના કણો છે તે કેવા છે, અતિ સૂક્ષ્મ કણો છે. અતિ સૂક્ષ્મ આપણને નરી આંખે પણ જોવા ના મળે એટલા સૂક્ષ્મ કણો છે આ બધા, બરાબર છે. અને હવે જો આપણે એના પરથી જોવા જઈએ કે ભાઈ પોટેશિયમ પરમેંગેનેટના સ્ફટિકમાં થોડા જ કણો પાણીના મોટા કદના જથ્થાને પણ કેવું બનાવી દીધું, રંગીન બનાવી દીધું, બરાબર છે. ખ્યાલ આવે છે? એટલે કે થોડોક અમથો આપણે પોટેશિયમનો એક નાનો અમથો ટુકડો પણ લઈએ છીએ ને તો પણ એ શું કરે છે તો કે ભાઈ વધુ નાના ટુકડાઓની અંદર વિભાજિત થાય છે. શેમાં વિભાજિત થાય છે, વધુ નાના ટુકડાઓની અંદર વિભાજિત થઈને જોવા મળે છે, બરાબર. અને એને કારણે શું થાય છે તો કે ભાઈ આપણું જે દ્રાવણ છે તે ધીરે ધીરે રંગીન થતું જોવા મળે છે. હવે આ જ વસ્તુ તમે પોટેશિયમ પરમેંગેનેટ ને બદલે ડેટોલનો ઉપયોગ કરશો, શેનો ઉપયોગ કરશો, ડેટોલ, તો પણ શું થશે તો કે ભાઈ જો તમે ડેટોલ પહેલા જેની અંદર નાખ્યું હશે તેની અંદર તમારું ડેટોલ વધારે પડ્યું છે, બરાબર છે. તો એને કારણે એની અંદર સ્મેલ થોડી વધારે આવશે. તેમાંથી ફરી પાછું દ્રાવણ લેશો, બીજા પાત્રામાં નાખશો, બીજામાંથી ત્રીજામાં નાખશો, ત્રીજામાંથી ચોથામાં નાખશો, ચોથામાંથી પાંચમામાં નાખશો, આવી રીતના કન્ટિન્યુ પ્રોસેસ કરશો તો એટ ધી એન્ડ તમને પણ ત્યાં આગળ સ્મેલ તો જોવા મળશે ને ડેટોલ તો ત્યાં આગળ રહેલું જ હશે, બરાબર છે. તો આ વસ્તુ શું દર્શાવે છે કે આપણા જે દ્રવ્યના કણો છે, બરાબર છે, દ્રવ્ય છે તે ખૂબ જ નાના કણોનો પણ બનેલો છે. એટલે આ બંને વિચારધારા શક્ય છે. સમજ પડે છે તમને? એટલે આ વસ્તુ ખાસ મગજમાં ફિટ કરી દેજો. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બરાબર છે. કે આખી વસ્તુની અંદર આપણે પ્રવૃત્તિની અંદર જોયું કે ભાઈ દરેકે દરેક જગ્યાએ આપણે સ્મેલ જો લેશું, બરાબર. જો આ સ્મેલ લેતો જ સાલો સૂંઘ્યા કરતો છે, બરાબર. તો એ સ્મેલ જે છે તે આપણને કેવી જોવા મળશે, સારી જોવા મળશે. ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ, બરાબર છે. નેક્સ્ટ છે દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ, બરાબર છે. દ્રવ્યના કણો જે છે તેની લાક્ષણિકતાઓ કઈ કઈ છે તે જોઈએ, બરાબર છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ સમજતા રહેજો, બરાબર. ચાલો હવે આપણે દ્રવ્યના કણોની અંદર આપણે જોયું કે ખાલી જગ્યાઓ રહેલી હતી. શું રહેલું હતું? ખાલી જગ્યાઓ, બરાબર છે. તો એના માટે આપણે અહીંયા આગળ કેટલા દ્રાવણો દીધેલા છે, ખાંડનું દ્રાવણ, મીઠાનું દ્રાવણ, ડેટોલ અને પોટેશિયમ પરમેંગેનેટ. કેટલા દ્રાવણો લીધા આપણે? 4 દ્રાવણો. જોઈ શકો છો ખાંડનું દ્રાવણ છે, મીઠાનું દ્રાવણ છે, ડેટોલનું દ્રાવણ છે, પોટેશિયમ પરમેંગેનેટ, બરાબર છે.
આ બધા દ્રાવણો આપણે શું કરેલા છે એકબીજાની સાથે રાખી દીધેલા છે બરાબર છે હવે હું શું કરું છું તે સમજજો તો કે ભાઈ દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા રહેલી હોય છે બરાબર એવું આપણને ખબર છે શું ખબર છે દ્રવ્યના કણો છે તેની વચ્ચે જગ્યા રહેલી છે એવું આપણને ખબર છે જેમ કે અહીંયા જો મસ્ત ચા આપેલી છે દેખાય પછી આ જો કોફી આપી બરાબર ત્યાર પછી લીંબુ પાણી આપ્યું બધામાં તમે જોશો તો એક જ પ્રકારના દ્રવ્યના કણો બીજા કણોની વચ્ચે એટલે કે જે અવકાશ આવેલું છે તેની અંદર ગોઠવાઈ જાય છે બરાબર છે અને આ દ્રવ્યના કણો વચ્ચેનો જે અવકાશ છે તે શું દર્શાવે છે કે ભાઈ દરેકે દરેક દ્રવ્યના કણો છે બરાબર તેની વચ્ચે શું રહેલી છે ખાલી જગ્યા રહેલી છે શું રહેલી છે ખાલી જગ્યા રહેલી છે બરાબર છે એ ખાલી જગ્યા રહેલી હોવાને કારણે શું થાય છે વિદ્યાર્થી મિત્રો તો કે દરેકે દરેક વચ્ચેનો જે સ્પેસ છે બરાબર સ્પેસ તેની અંદર આપણે જયારે દ્રાવણની અંદર કોઈ વસ્તુ નાખીએ છીએ જેને આપણે શું કહીએ દ્રાવ્ય કહીએ શું કહીએ દ્રાવ્ય એ દ્રાવ્ય એની અંદર શું થઈ જાય છે મિક્સ થઈ જાય છે શું થઈ જાય છે મિક્સ થઈ જાય છે બરાબર છે એટલે આ વસ્તુ ખાસ સમજતા રહેજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બરાબર છે એટલે કે દ્રાવ્યના જે કણો છે એ મસ્ત રીતે શું થઈ ગયેલા જોવા મળે છે આપણને મિક્સ થઈ ગયેલા જોવા મળે છે કારણ કે એની અંદર શું રહેલો છે વચ્ચે અવકાશ રહેલો છે ખાલી સ્થાનો રહેલા છે બરાબર છે એટલે જે ખાલી સ્થાનો છે તેની અંદર એ શું થઈ જાય છે ગોઠવાઈ ગયેલા આપણને જોવા મળશે ક્લિયર છે હવે બીજું એક વસ્તુ છે કે દ્રાવ્યના કણો જે છે તે સતત ગતિશીલ હોય છે દ્રવ્ય જે છે તેના કણો કેવા જોવા મળે છે આપણને સતત ગતિશીલ જોવા મળે ચાલો એ આપણે આ પ્રવૃત્તિ દ્વારા સમજીએ તો જરાક વધારે સમજ પડે જેમ કે અહીંયા આગળ એક અગરબત્તી મૂકેલી છે અત્યારે બુજાયેલી છે બરાબર ખ્યાલ આવે છે મસ્ત બુજાયેલી અગરબત્તી છે બરાબર હવે એ બુજાયેલી અગરબત્તી હોય એ બુજાયેલી અગરબત્તીની અંદર આપણે જોઈશું ધીરે ધીરે તો કે ભાઈ બુજાયેલી અગરબત્તીની સુગંધ લેવા જઈએ તો તેના કેટલા નજીક જવું પડે એકદમ નજીક જઈને નાકમાં નાખી દઈએ ત્યારે જેમ જેમ સુગંધ આવે બરાબર ખ્યાલ આવે છે એટલે એકદમ નજીક જઈને આપણે સ્મેલ લેવાનો પ્રયત્ન કરીએ જો આ લે છે દેખાય આ તમારા જેવો જ છે આ લસણ બરાબર સ્મેલ લે છે બરાબર શરદી થયેલી લાગતી જેવું લાગે છે આને બરાબર ને એટલા માટે આટલો નજીક જતો છે ના ભાઈ એવું નહીં બરાબર કારણ કે અહીંયા આગળ શું થાય છે તે આપણે સમજીએ બરાબર રૂકો જરા સબર કરો બરાબર તો હવે ચલો ચેક કરીએ અહીંયા આગળ હવે આપણે એને હલગાવી દીધી મસ્ત સળગતી અગરબત્તી છે તો તમે ભાઈ ઓરડાના બીજા રૂમમાં હશો તો પણ જુઓ શું થાય છે સુગંધ પ્રાપ્ત થશે કે નહીં થશે થશે શરદી થઈ હોય તો નહીં થશે અને કોરોના માટે તો આ ખાસ મસ્ત દવા છે ચેક કરી જ લેવાનું અગરબત્તી બીજા રૂમમાં સળગાવવાની સુગંધી હોય તેવી હે પછી પેલી દેશીની એમ બે રૂપિયા વાળી આવે છે એમ સારા માની લેવાની ને પછી શું એમ ટ્રાય કરવાની બીજા રૂમમાં ઓરડાની અંદર મૂકીને બાબા કોરોના હો ચેક થઈ જાય રિપોર્ટ પોઝિટિવ છે કે નેગેટિવ તેવો ખ્યાલ આવી જશે બરાબર છે એટલે ત્યાર પછી શું કરશું આપણે ચેક કરશું તો જો આ સ્મેલ લઈ જાય હા બહુ મસ્ત સ્મેલ આવે છે બરાબર તો અહીંયા શું થયું તો કે ભાઈ અગરબત્તીની સુગંધ જે હતી તે આખા રૂમની અંદર ફેલાઈ ગઈ આખા ઓરડાની અંદર ફેલાઈ ગઈ બરાબર છે તો આ વસ્તુ શું દર્શાવે છે કે ભાઈ દ્રવ્ય જે છે તેના કણ જે છે તે સતત કેવા હોય છે ગતિશીલ હોય છે કેવા જોવા મળે છે આપણને ગતિશીલ જોવા મળે છે બરાબર છે એ ગતિશીલતાના સ્વભાવને કારણે આ કણો છે તે કન્ટિન્યુઅસ આ જે કણો છે તે કન્ટિન્યુઅસ દરેકે દરેક જગ્યા પર મસ્ત રીતે ફેલાયેલા આપણને જોવા મળશે કેવા જોવા મળશે મસ્ત રીતે ફેલાયેલા આપણને જોવા મળશે એટલે દ્રવ્યના કણો કેવા છે ગતિશીલ છે દ્રવ્યના કણો કેવા છે ગતિશીલ છે ક્લિયર થઈ ગયું ચાલો એટલે આ વસ્તુ ખાસ મગજમાં ફિટ કરી દેજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ઓકે વિદ્યાર્થી મિત્રો આટલે સુધી આઈડિયા આવ્યો બરાબર ચાલો ત્યાર પછી આપણે અહીંયા આગળ બીજી એક વસ્તુ લઈએ કે ભાઈ આપણે ભૂરી શાહી છે તેનું એક ટીપું બરાબર છે પાત્રના તળિયા પરથી આપણે ધીરેથી નાખીશું એવી રીતના અહીંયાથી મધનું ટીપું નાખશું બીજા પાત્રની અંદર શેનું ટીપું નાખીએ મધનું ટીપું તો શાહીનું ટીપું જેવું તમે ઉમેરો છો ત્યાર પછી શું અવલોકન જોવા મળે છે આપણને ચેક કરો જુઓ તો કે ધીરે ધીરે પાણીની અંદર શું થવા લાગે છે તો કે નીચે ઉતરીને પાણીની અંદર મિક્સ થઈ જાય છે જ્યારે આ પેલું મધનું ટીપું ચાલુ ત્યાં ને ત્યાં બેહી રહ્યું પાડા જેવું બરાબર તરતો તરત એ ફેરાયું ના ફેલાયું શા માટે તો કે ભાઈ ત્યાં આગળ આપણે જોઈએ તો મધનું ટીપું છે તે ધીરે ધીરે પાણીના તળિયે નીચે ઉતરે છે અને એના માટે સમય કેવો લાગે છે વધુ લાગે છે બરાબર છે જ્યારે પાણીની અંદર શહીના ટીપા માટેનો સમય કેવો છે ઓછો છે ક્લિયર છે કે નથી ક્લિયર ક્લિયર તો આમ એકબીજાની અંદર પાણીમાં ફેલાતા કેટલાક કલાક અથવા તો દિવસો પણ લાગે છે બરાબર છે એટલે મધનું ટીપું છે
તેને કેટલાક સમય કે કેટલાક દિવસ પણ લાગે, 60 નું ટીપું 2-3 કલાકના સમયમાં મસ્ત થઈ જાય, બરાબર છે? આઈડિયા આવે છે? એટલે અહીંયા આગળ એ ધ્યાન રાખવાનું છે કે ભાઈ 60 નું ટીપું સરળતાથી, જ્યારે આને પ્રસરણ માટેનો સમય કેવો લાગે છે? વધારે લાગે છે. પ્રસરણ માટેનો સમય કેમ લાગે છે? વધારે. શા માટે? તો કે તે સ્નિગ્ધતાને આધારે. શેના આધારે? સ્નિગ્ધતા. તો અહીંયા આગળ આપણે જોયું તે મુજબ કે દ્રવ્યના કણો ગતિશીલ હોવાથી ગતિ ઉર્જા ધરાવે છે, અને તાપમાનનો વધારો કરવામાં આવે તો દ્રવ્યના કણોની ગતિ ઉર્જા વધતા વધુ ઝડપથી તે ગતિ કરે છે, બરાબર છે? ચાલો એ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. ધારો કે ગરમ પાણી ભરેલું એક બીકર છે મારી પાસે, અને એક બીકર કેવું છે? ઠંડુ પાણી ભરેલું છે. હવે હું એની અંદર શું કરું છું? કોપર સલ્ફેટ લઉં છું અને એક એક ચમચી બંનેમાં નાખી દઉં, બરાબર? એક એક ચમચી મસ્ત રીતે નાખી દીધું છે. તો અહીંયા આગળ ગરમ પાણી છે, અહીંયા આગળ ઠંડુ પાણી છે, બરાબર છે? તો અહીંયા શું થાય છે? તો કે પાત્રની અંદર જે ઘન સ્ફટિક છે તે બરાબર ઉપર ભાગમાં શું દેખાય છે? તો કે ભાઈ અહીંયા આગળ જુઓ, ધીરે ધીરે જે સ્ફટિકની ઉપરનું ચોખ્ખું પાણી છે તે કેવા કલરનું જોવા મળે આપણને? વાદળી કલરનું જોવા મળે, બરાબર છે? કેવા કલરનું જોવા મળે? વાદળી કલરનું. કારણ કે કોપર સલ્ફેટના કણો પાણીની અંદર શું કરે છે? પ્રસરણ પામી શકે છે, બરાબર છે? અને આ કણો જે છે તે ગતિશીલ હોવાથી એક પદાર્થનું બીજા પદાર્થમાં ભળવું કે મિશ્રણ થવું તેને શું કહેવામાં આવે? પ્રસરણ કહેવામાં આવે. શું કહેવામાં આવે? પ્રસરણ. ખાસ યાદ રાખજો, ફરી એકવાર સમજાવું છું, કોઈ પણ તમારો પદાર્થ હોય, શું હોય વિદ્યાર્થીઓ? પદાર્થ. એ પદાર્થના કણો ગતિશીલ હોવાથી, બરાબર, પદાર્થના કણો કેવા છે? ગતિશીલ છે. એ ગતિશીલ હોવાને કારણે શું થાય છે? તો કે પદાર્થનું બીજા પદાર્થમાં ભળવું કે મિશ્ર થવું, બરાબર છે? એક પદાર્થનું બીજા પદાર્થમાં ભળવું કે પછી મિશ્ર થવું, એ જે પ્રક્રિયા છે તેને શું કહેવામાં આવે? પ્રસરણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પ્રસરણ. યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બરાબર છે? તો અહીંયા આગળ પાણીની અંદર શું થયું? તો કે વાદળી રંગનું પ્રસરણ થવા માટેનું કારણ કોપર સલ્ફેટના કણો જે છે તે પાણીના કણો સાથે સતત ગતિશીલતા ધરાવે છે. શું ધરાવે છે? પાણીના કણો સાથે ગતિશીલતા ધરાવે છે. શું ધરાવે છે? ગતિશીલતા. અને એ ગતિશીલતા ધરાવતા હોવાને કારણે જુઓ સતત સતત શું થાય છે? તો કે ધીરે 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 આ બધા કણો ઉપર જવાથી એ રંગ જે છે તે આખા બીકરની અંદર આપણને ફેલાઈ ગયેલો જોવા મળશે. ક્લિયર છે? અને આમ આપણે એવું કહી શકીએ, સતત ગતિશીલ હોવાથી એકબીજામાં મિશ્ર થાય છે, અને આમ કણો જે છે તે પોતે શું થઈ જાય છે? એકબીજાની અંદર મસ્ત ભળી જાય છે અને પ્રસરણ પામે છે. તો કયા બીકરની અંદર એકદમ ઝડપથી પ્રસરણ પામ્યું? ચાલો તમે જ કહો, ગરમ પાણીમાં કે ઠંડા પાણીમાં કમેન્ટમાં જણાવો ફટાફટ. કોની અંદર જોવો? ગરમની અંદર કે ઠંડાની અંદર? બોલો, દેખાય જ જાય ભાઈ. જુઓ આની અંદર કલર વધારે છે, બરાબર? એટલે આની અંદર પ્રસરણ કેવું પામ્યું હશે? વધારે પામ્યું હશે. જ્યારે આની અંદર પ્રસરણ કેવું પામ્યું છે? ઓછું પામેલું છે, બરાબર છે? એટલે એની અંદરનું પ્રસરણ આપણને કેવું જોવા મળશે? ઓછું જોવા મળશે. તો આમ ગરમ પાણી ભરેલા બીકરોમાંથી કોપર સલ્ફેટના કણો ઝડપથી ભળે છે, જે આપણે હમણાં જ જોયું કે ભાઈ ગતિશીલ કણો ગતિ ઉર્જા ધરાવે છે, અને ગતિ ઉર્જા ધરાવવાને કારણે એનું પ્રસરણ કેવું થાય છે? ઝડપથી થાય છે, ઝડપથી ગતિ કરે છે. આમ ગરમ કરવાથી પાણીના કણો અને કોપર સલ્ફેટના કણો ગતિ ઉર્જા મેળવશે, અને ગતિ ઉર્જા મેળવીને શું કરશે પોતે? તો કે ભાઈ ઝડપથી પોતે શું કરવા લાગશે? ગતિ કરવા લાગશે, બરાબર છે? અને ઝડપી ગતિ કરતા હોવાથી તેઓ એકબીજાને જલ્દી મળે છે, બરાબર છે? જલ્દી મળી જશે, એકદમ મસ્ત, બરાબર છે? એટલે આ વસ્તુ ખાસ સમજતા રહેજો, બરાબર, અને કહેતા રહેજો. કઈ પણ ડાઉટ હોય તો ભાઈ ફટાફટ એમ કોમેન્ટ બોક્સ તમારે એના માટે ખુલ્લું છે, જણાવો, બરાબર? તો મને પણ મજા આવે અને તમને પણ મજા આવે, અને મને પણ ખ્યાલ આવે કે તમે કઈ જગ્યાએ ગૂંચવાઓ છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ વસ્તુ ખાસ સમજજો. અહીંયા આગળ ઘન અને પ્રવાહી દ્રવ્યના કણો વિશે તો ખ્યાલ આવે છે કે ભાઈ ઘન અને પ્રવાહી દ્રવ્યના કણો ગતિશીલ હોવાથી ગતિ ઉર્જા ધરાવે છે. કઈ ઉર્જા ધરાવે છે? ગતિ ઉર્જા. એટલે ઘન અને પ્રવાહી છે તે બંનેમાં ગતિ ઉર્જા જોવા મળે, અને દ્રવ્યના કણો ગતિશીલ હોવાથી ગતિ ઉર્જા તો ધરાવે જ છે, અને તાપમાનનો વધારો કરતા દ્રવ્યના કણોની જે ઉર્જા છે તે વધી જાય છે, અને એને કારણે ઝડપથી ગતિ પોતે કરવા લાગે છે, બરાબર છે? એટલે કે એની ગતિ ઉર્જા શું થઈ જાય છે? વધતી આપણને જોવા મળે છે. ક્લિયર છે? એટલે આ વસ્તુ ખાસ સમજતા રહેજો. તો આપણે અગરબત્તીનું એક્ઝામ્પલ જોયું, ત્યાર પછી મધવાળું એક્ઝામ્પલ જોયું. આ બધા એક્ઝામ્પલ પછી આપણે આ આંતર મિશ્રણમાંથી આપણને એટલી વસ્તુ પ્રાપ્ત થઈ કે વાયુની અંદર વાયુનું મિશ્રણ, પ્રવાહીની અંદર પ્રવાહીનું મિશ્રણ, અને પ્રવાહીની અંદર શેનું મિશ્રણ? ઘનના મિશ્રણની અંદર કયું મિશ્રણ ફટાફટ બને છે
તેના વિશેનો આપણને અંદાજો સરળતાથી આવી ગયો. તો તમે કહી શકો છો આના પરથી કે ભાઈ આ જે વાયુવાળું છે, આ વાયુવાળું બરાબર છે, તેની અંદર આપણને શું જોવા મળ્યું? ફટાફટ વહન જોવા મળ્યું, પ્રવાહી પ્રવાહીની અંદર પણ વહન કેવું જોવા મળ્યું, થોડું ફાસ્ટ જોવા મળ્યું. અને પ્રવાહી ઘનની અંદર આપણે જોયું કે ભાઈ જ્યારે આનું તાપમાન વધારવામાં આવ્યું, એ તાપમાન વધારવાને કારણે શું થાય છે? તો કે એ જે મિશ્રણ થવાની શક્તિ છે તે કેવી જોવા મળે છે? વધારે જોવા મળે છે. એ મિશ્રણ થવાની શક્તિ છે તે કેવી જોવા મળે છે? વધારે જોવા મળે છે. તો કે વિદ્યાર્થી મિત્રો, આના પરથી આપણને એટલું સબત ખબર પડી ગઈ કે દ્રવ્યના જે કણો છે તે સતત કેવા હોય છે? ગતિશીલ હોય છે, અને પોતે કેવો સ્વભાવ ધરાવે છે? ગતિશીલ સ્વભાવ ધરાવે છે. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમને આજના આ વિડીયોની અંદર ખૂબ સારી રીતે સમજ પડી ગઈ હશે. તો નેક્સ્ટ વિડીયોની અંદર ફરી પાછા આપણે મળીશું અને નેક્સ્ટ ટોપિકની અંદર મળવાના છીએ. તો ત્યાં સુધી તમારે આના સવાલ જવાબ જે પણ હોય તે તમારે વાંચી લેવાના છે, બરાબર છે. અને ખાસ આપણી એપ્લિકેશન ડાઉનલોડ ના કરી હોય તો ભાઈ જલ્દીથી ડાઉનલોડ કરી દો, ઓકે. અને ખાસ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર, કારણ કે આપણી એપના ડાઉનલોડર અત્યારે હાલમાં 15,000 પણ વધારે એપ ડાઉનલોડર છે, અને જેની અંદર ઘણા બધા વિદ્યાર્થી મિત્રો, હજારો વિદ્યાર્થી મિત્રો ખૂબ સારી રીતે લાઈવ લેક્ચર એટેન્ડ કરી રહ્યા છે અને ખૂબ જ નોમિનલ ફીની અંદર, બરાબર છે. તો તમે પણ આ લાઈવ લેક્ચરનો લાભ ઉઠાવો અને તમે પણ આપણી સાથે લાઈવ લેક્ચરમાં જોડાવાનું ચૂકતા નહીં. અને એના માટેની જો તમારે કોઈ પણ ડિટેલ જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક હેલ્પલાઇન નંબર આપવામાં આવ્યો છે, તો એ હેલ્પલાઇન નંબર પર જલ્દીથી કોન્ટેક્ટ કરો અને લાઈવ લેક્ચર તમે કઈ રીતના એટેન્ડ કરી શકો છો તેના વિશેની માહિતી પણ તમે એની અંદરથી મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી અટકાવીશું. નેક્સ્ટ વિડીયોની અંદર ફરી પાછા આપણે નવા ટોપિક સાથે મળવાના છીએ. ત્યાં સુધી હું રજા લઉં છું. આભાર. જય હિન્દ. વંદે માતરમ. થેન્ક યુ વેરી મચ.